મારું નામ દિનેશભાઈ બસિયા છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. એક સામાજિક મુદ્દો છે, સામાજિક એક અમારી માંગણી છે. એ મુદ્દાને લઈને આજરોજ અમારે આવેદન આપવાની કે રજૂઆત કરવાની ફરજ પડી છે. સામાજિક મુદ્દો એવો છે કે મુખ્ય અમારો જે સમાજ છે એ આહિર સમાજમાંથી છૂટો પડેલો જ એક સમાજ છે. અમારો મૂળ ઇતિહાસ જે છે એ આહિરનો જ છે. ઇતિહાસ એવો છે કે 450 વર્ષ પહેલાં મુગલ બાદશાહના સમયમાં અમારા 23 અટકોના જ્ઞાતિના આહિર સમાજના વડવાઓને જેલની સજા પડેલી, જેમાં એમની પાસે હજામતનું કાર્ય કરાવવામાં આવ્યું. અને ત્યારથી જે તે સમયે આહિરા હજામ નામનો એક સિમ્બોલ, એક ઠપ્પો અમારી ઉપર લગાડી દેવામાં આવ્યો. બારોટના ચોપડે પણ જેનો ઉલ્લેખ છે. એ સિવાય સૌરાષ્ટ્રની પછાત કોમો ભાગ 2 58 સાલમાં કે 54 સાલમાં છપાયેલી, તેની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે આહિરા હજામ જે સમાજ છે એ મૂળ આહિર સમાજનો જ એક ભાગ છે અને અમે આહિર સમાજ સાથે રોટી બેટીના વ્યવહારથી સંકળાયેલા છીએ અને રહેશું. આહિર સમાજ અમારા માટે પૂજનીય છે, અમારા માટે વંદનીય છે. એક બાજુ આહિર સમાજ એક ભગીરથ કાર્ય કરે છે આહિરાણી મહારાસ જેવો દ્વારકાની અંદર, કે જેની અંદર સાક્ષાત દ્વારકાધીશ પણ હાજર હોય છે અને ઇન્ટરનેશનલ લેવલે, કે રાષ્ટ્રીય લેવલે તો નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે જ્યારે એની નોંધ લેવાતી હોય એવો આ અદ્ભુત સમાજ છે. તો એ જ સમાજમાંથી અમને આહિર સેના નામે એક જે સંસ્થા હમણાં ચાલુ થઈ છે તેમાંથી ઘણા યુવાનો અમારો વિરોધ કરે છે, અમારા સમાજના લોકોના ઘરે ઘરે જઈ અને એમને ટોર્ચર કરે છે, એમની પાસે એવું જબરદસ્તીથી કબૂલ કરાવે છે કે ભાઈ તમે હજામ છો. હકીકતમાં અમે કોઈ હજામતના વ્યવસાય સાથે સંકળાયેલા નથી. અમે આહિર સમાજનો હિસ્સો છીએ, રહેવા માગીએ છીએ અને રહેશું. જે તે સમયે અમારી વસ્તી પહેલાં તો કહીએ તો 50,000 ઉપરની અમારી વસ્તી હશે ગુજરાતની અંદર, અને જે તે સમયે મોગલ બાદશાહના સમયમાં જે સોઢા વંશ હતો એ સમયે અમારા 23 જ્ઞાતિના વડવાઓને નજરકેદ કર્યા હતા અને જેલની અંદર એમને રાખવામાં આવ્યા હતા. ત્યારે એમને હજામતનું ફરજિયાતપણે કામ સોંપવામાં આવ્યું અને મુસ્લિમ ધર્મ અપનાવો અથવા તો તમે હજામતનું કામ કરો. પણ અમારા વડવાઓ અડગર્યા અને અમે મુસ્લિમ ધર્મ અપનાવ્યો નહીં, ધર્મ પરિવર્તન કર્યું નહીં. એક હિન્દુ છે એટલે જે અમને એક હિન્દુ રાષ્ટ્ર પ્રત્યેની લાગણી હોય એ અમારા વડવાઓએ 450 વર્ષ પહેલાં એ દેખાડી દીધું કે નહીં ભાઈ, અમે મુસ્લિમ ધર્મ અંગીકાર નહીં કરીએ. તો એની સજા સ્વરૂપે અમને હજામતનું કામ સોંપવામાં આવ્યું. પણ જેમ જેમ પ્રગતિ આવતી ગઈ, જેમ જેમ સમાજની અંદર સુધારો આવતો ગયો, એમ એમ અમારો સમાજ અત્યારે અમારા સમાજની અંદર હજામતનો વ્યવસાય કરતા હોય એવી સંખ્યા બહુ નહિવત છે. હા, અમુક લોકો હશે પણ જેની પાસે બીજો કોઈ ધંધાકીય સ્કોપ નથી એટલા માટે બિચારા કરે છે, પણ બહુ ઓછા નહિવત લોકો આ કામ કરે છે. અને આહિર સમાજ તો જેમ મેં પહેલાં કીધું એમ અમારા માટે પૂજનીય છે અને ખાસ કરીને અમારા આહિર સમાજને અમારા એટલા માટે કહું છું કે અમે તો અમારા જ માનીએ છીએ, એટલે અમારા આહિર સમાજના ભીષ્મ પિતામાં કહેવાય એવા સ્વર્ગીય શ્રી પેથલજી બાપા ચાવડા, એમણે પણ 90 સાલમાં એક ઠરાવ કરેલો, ગામે ગામે બધે ફરી અને એમને સર્વે કરેલો અને એમને અમને મુખ્ય પ્રવાહમાં ભેળવા માટે થઈને પહેલ કરેલી. હું તમામ સમાજને, સરકારને, બધાને વિનંતી કરું છું, નાનો એવો અમારો સમૂહ છે, દરિયા જેવડો આહિર સમાજ છે, ખોબા જેવડો અમારો સમાજ છે, અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમને બને તો પ્લીઝ હેરાન પરેશાન ના કરશો અને અમને સમાનથી જીવન જીવવા દેજો.